હેલો બાળકો, કેમ છો બધા? મજામાં ને બાળકો? આજનો વિષય છે ગણિત ગમત, અને ગણિત ગમત ની અંદર ચેપ્ટર 7 માપન પેજ નંબર છે 93 પેજ નંબર પર. તેમાં જુઓ કે પેલું છે તો કે લાંબો ટૂંકો. હવે આ પેજ ની અંદર આપણે લાંબો ટૂંકો શીખવાનું છે કે લાંબી કઈ વસ્તુ છે અને ટૂંકી કઈ વસ્તુ છે. તો જુઓ, આપણે બે બોક્સ ની અંદર ઉદાહરણ આપેલા છે. તો પેલા આપણે ઉદાહરણ જોઈ લઈએ. તો પેલા બોક્સ ની અંદર તમે જુઓ તો કે બે પેન્સિલો છે, બરાબર? તો બે પેન્સિલ છે, એમાં તમે લાંબી કઈ છે અને ટૂંકી કઈ છે? તો જુઓ, એમાં પેલી આગળ તમે જુઓ પેન્સિલ તો તે ટૂંકી છે, બીજી પેન્સિલ તમે જુઓ તો તે લાંબી છે, બરાબર? એટલે આ છે ટૂંકો અને આ છે તો કે લાંબો. બાજુના બોક્સ માં તમે જુઓ કે બે સીડી આપેલી છે. બે સીડી આપેલી છે, એમાં એક સીડી કેવી છે તો કે ટૂંકી છે, બીજી સીડી કેવી છે તો કે લાંબી છે, બરાબર? એટલે બે ચિત્રો આપેલા છે, એમાં એક ટૂંકું અને એક મોટું. એટલે એમાંથી આ નાની સીડી છે તે કેવી છે તો કે ટૂંકી છે, અને આ બાજુની છે તે કેવી છે તો કે લાંબી છે. એટલે આને શું કહેવાય? ટૂંકું અને લાંબુ. તો હવે આપણે જે નીચેના ચિત્રો છે તો તે આલો આપણે જોઈએ. તો બાળકો, પેલા બોક્સ ની અંદર બે પાંદડાઓ આપેલા છે અને શું કીધું છે કે લાંબા પર રાઈટ ની નિશાની કરો. લાંબી વસ્તુ હોય તેની ઉપર રાઈટ ની નિશાની કરવાની છે. હવે પેલા બોક્સ ની અંદર તમે જુઓ તો બે પાંદડાઓ આપેલા છે, તો કે હા. હવે બે પાંદડામાંથી લાંબો પાંદડો કયો છે તો તમે ખબર તમને પડી જ ગયો છે કે આ ટૂંકો પાંદડું છે અને આ કેવું છે તો કે લાંબો પાંદડો છે. તો તેની સામે રાઈટ કરો બાળકો. બાળકો, આપણે શીખ્યા ને કે લાંબા પર રાઈટ ની નિશાની કરો. તો હવે જે લાંબુ પાંદડું છે તેની નીચે આપણે રાઈટ ની નિશાની કરી. હવે બાજુમાં જુઓ કે બીજા બોક્સ ની અંદર બે મોટા સાવેડા આપેલા છે, બરોબર? તો બે સાવેડા આપેલા છે, તો બે સાવેડા તો છે પણ આમાંથી મોટો એટલે કે લાંબુ સાવેડો કયો છે? તો આપણે જોવાનું છે કે આ બંને માંથી લાંબુ કોણ, તો કે આ બીજા નંબર માં જે મોટો સાવેડો છે તે કેવો છે તો કે મોટો છે. તો તેની સામે તમારે શું કરવાનું છે તો કે રાઈટ. એટલે આને કહેવાય તો કે લાંબા પર રાઈટ ની નિશાની કરો, બરાબર? હવે આપણે શીખવાનું છે કે ટૂંકા પર રાઈટ ની નિશાની કરો. ટૂંકા પર એટલે કે જે ટૂંકી વસ્તુ છે તેના પર આપણે રાઈટ ની નિશાની કરવાની છે. તો હવે નીચેના જે બીજા બોક્સ જુઓ તેમાં પહેલું બોક્સ તમે જોશો કે તેમાં બે દોરી આપેલી છે. કેટલી દોરી આપેલી છે તો કે બે. હવે આ બે દોરી તો છે પણ બે દોરી માંથી ટૂંકી દોરી કઈ છે તો કે આ પહેલા નંબરની જે દોરી છે તે ટૂંકી છે. તો તેની સામે બાળકો રાઈટ કરજો. ને આ દોરી કેવી છે તો કે લાંબી છે. અને આપણે શું કીધું છે કે ટૂંકા પર રાઈટ ની નિશાની કરો. એટલે આ દોરી કેવી થાય તો કે ટૂંકી. તો ટૂંકી ઉપર આપણે રાઈટ કરીએ. હવે બીજા બોક્સ ની અંદર તમે જુઓ તો બે લાકડીઓ આપેલી છે. બે લાકડી આપેલી છે. હવે બે લાકડી માંથી ટૂંકી લાકડી કઈ છે તો કે આ જે પેલા નંબર ની લાકડી છે તે ટૂંકી છે, તો કે હા. આ લાકડી કેવી છે તો કે લાંબી છે, અને આ લાકડી કેવી છે તો કે ટૂંકી છે. તો તેની નીચે બાળકો રાઈટ કરજો. તો તમને સમજાઈ ગયું કે આ છે લાંબા પર રાઈટ ની નિશાની કરવાની અને આ છે ટૂંકા પર રાઈટ ની નિશાની કરવાની. એટલે આને શું કહેવાય તો કે લાંબો ટૂંકો, બરાબર? હવે પાછળ પેજ નંબર 94 ઉપર આવો. હવે એમ કીધું છે કે સૌથી લાંબો ને સૌથી ટૂંકું
તેને રાઈટ ની નિશાની કરો. તેમાં તમે જુઓ તો કે ત્રણ હોળીના જે બેટ આપેલા હોય તે આપેલા છે. તો હવે આપણે શું શીખવાનું છે કે સૌથી લાંબો અને સૌથી ટૂંકો. તે હવે આપણે પહેલા શું કીધું કે સૌથી લાંબો હોય તેને રાઈટની નિશાની કરો, બરાબર. તો હવે એમાં તમે જુઓ કે પહેલા આપણને ઉદાહરણ આપેલું છે કે પહેલા વર્ષની અંદર તમે જુઓ તો કે ત્રણ વર્ષાઓ આપેલા છે. તો કે હા, તો એ ત્રણેય વર્ષામાંથી સૌથી લાંબો કયો છે? કે પેલા નંબર નું જે મળતું છે તે સૌથી લાંબુ છે. પછી હા છેલ્લે તમે જુઓ તો કે તે મળતું કેવું છે કે આપણને થી સૌથી ટૂંકું મળતું છે અને વચ્ચેનું મળતું છે તે મધ્યમ માં છે, બરાબર. કે આ સૌથી લાંબુ છે ને આ મળતું એનાથી કેવું છે, થોડુંક નાનું છે, બરાબર. અને આ મળતા થી આ મળતું વધારે નાનું છે. એટલે આ પેલું મળતું સૌથી લાંબુ અને છેલ્લું મળતું એ સૌથી ટૂંકું. તો હવે આપણે જુઓ કે સૌથી લાંબુ હોય તેને રાઈટની નિશાની કરો. તો હોળીના ત્રણ બેટ આપેલા છે. તો બાળકો આ ત્રણેય માંથી સૌથી લાંબુ કયું છે? તો આ તો સૌથી ટૂંકું છે. આ કેવું છે? તો કે આ બંને થી સૌથી લાંબુ છે. તો તેની રીતે તમે રાઈટ કરજો, બરાબર. સૌથી લાંબુ હોય તેને રાઈટ ની નિશાની કરવાની છે. ત્રણ ચિત્રો આપેલા છે અને એમાં તમારે જોવાનું કે એમાં સૌથી લાંબો કયું ચિત્ર છે. જે સૌથી લાંબો હોય તેની સામે રાઈટ કરવાની. હવે બીજું ચિત્ર તમે જુઓ બીજા બોક્સ ની અંદર. તો કે મકાઈ આપેલી છે. હવે બીજા બોક્સ ની અંદર તમે જુઓ તો કે ત્રણ મકાઈ આપેલી છે, બરાબર. હવે ત્રણેય મકાઈ માંથી સૌથી લાંબી મકાઈ કઈ છે બાળકો? તો પેલી મકાઈ છે તે કેવી છે? તો કે સૌથી લાંબી છે. એટલે તેની સામે રાઈટ કરવાની છે. તો તમે પણ તમારા પુસ્તક ની અંદર રાઈટ કરી દેજો. એટલે આપણે આ શું શીખ્યા કે સૌથી લાંબો હોય ત્રણ વસ્તુ આપેલી છે પણ ત્રણેય માંથી, સોરી આ ત્રણ વસ્તુ તો છે પણ ત્રણેય માંથી વધારે સૌથી લાંબો કોણ છે? તો કે આ પેલી મકાઈ કેવી છે? તો કે સૌથી લાંબી છે. ચાલો હવે આપણે શીખવાનું છે કે સૌથી ટૂંકો. તો બાળકો આ ત્રણ હોકી જેવી સ્ટીક આપેલી છે, બરાબર. તો હવે આ ત્રણેય માંથી સૌથી ટૂંકું કોણ છે? આપણે સૌથી જે ટૂંકું હોય તેની નીચે આપણે રાઈટ કરવાની છે. તો આ ત્રણેય માંથી સૌથી ટૂંકું કોણ? તો આપણે ખ્યાલ આવી ગયો છે કે જે આ વચ્ચે આપેલી છે તે સૌથી ટૂંકું છે. તો તેની નીચે બાળકો રાઈટ કરજો. એટલે સમજાવો કે આને કહેવાય સૌથી લાંબો અને સૌથી ટૂંકો. તો તમે પણ તમારા પુસ્તક ની અંદર રાઈટ કરજો. ચલો હવે પેજ નંબર 95 ઉપર આવો. હવે આપણે લાંબો ટૂંકો તો શીખ્યા, બરાબર, નાનું અને મોટું. પછી એમાંથી સૌથી લાંબુ કયું અને સૌથી મોટું કયું? એમાં ત્રણ ચિત્ર આપેલા હોય અને તેમાંથી સૌથી લાંબુ કયું હોય તો તે આપણે જોવાનું અને સૌથી જે ટૂંકું કીધું હોય તો સૌથી ટૂંકી વસ્તુ જોવાની.
હવે આપણે તે શીખી ગયા. હવે આપણે શીખવાનું છે કે ઊંચું નીચું, બરાબર? ઊંચું કોણ અને નીચું કોણ. તો હવે આ પેજ ની અંદર તમે જુઓ કે આપણે ઊંચું નીચું શીખીએ. એમાં પેલા ચિત્ર ની અંદર તમે જુઓ તો કે બે જીરાફ આપેલા છે. કેટલા? તો કે બે. હવે બે જીરાફ તો આપેલા છે બાળકો, એમાં પેલું જીરાફ કેવું દેખાય છે તમને? તો કે ઊંચું છે. અને બીજું જીરાફ કેવું છે? તો કે નીચું છે. એટલે આપણે ચિત્ર જોતા જ ખ્યાલ આવી જશે કે ઊંચું કોણ છે અને નીચું કોણ છે. એટલે પેલું જીરાફ ઊંચું છે અને બીજું જીરાફ નીચું છે. હવે બીજા બોક્સ ની અંદર તમે જુઓ તો કે બે પુરુષો છે તે ઊભા છે, બરાબર? હવે એમાંથી આ પેલા ભાઈ છે તે કેવા છે? તો કે ઊંચો છે, ઊંચા છે. અને બીજા ભાઈ કેવા છે? તો કે નીચા છે, બરાબર? આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જાય કે આ ઊંચું છે અને આ નીચું છે. તો હવે તમે જુઓ, હવે આપણે એમ કીધું છે કે ઊંચું હોય તેને રાઈટ ની નિશાની કરો. તેમાં જુઓ કે પેલા બોક્સ ની અંદર એક ચકીબેન છે અને આ બોક્સ ની અંદર તમે જુઓ તો બગલાભાઈ છે. હવે અહિયાં એક મોટી ગાય છે. હવે આપણે એમ કીધું છે કે ઊંચું હોય તેને રાઈટ ની નિશાની કરો. ઊંચું હોય ને તેને આપણે રાઈટ કરવાની છે. તો પેલા બોક્સ ની અંદર તમે જુઓ તો કે અહીંયા ચકલી છે અને અહીંયા બગલો છે. તો બાળકો આ બંને માંથી ઊંચું કોણ? તો તમને ખ્યાલ આવી ગયો છે કે આ જે બગલો છે તે કેવો છે? તો કે ઊંચો છે. તો ત્યાં તમે રાઈટ કરજો બાળકો. હવે બીજું ચિત્ર બાળકો જુઓ તો કે તેમાં ગાયો આપેલી છે, બરાબર? હવે એ બંને માંથી ઊંચું કોણ છે? તો ઊંચી કોણ છે? આ ગાય છે કે આ ગાય ઊંચી છે? તો કે જે આ પેલી ગાય આપેલી છે તે કેવી છે? તો કે ઊંચી છે. અને આ ગાય છે તે કેવી છે? તો કે નીચી છે. એટલે આ ગાય ની સામે બાળકો રાઈટ પર જુઓ. હવે આ શું આપણે શીખ્યા કે ઊંચું હોય ને તેની સામે રાઈટ કરવાની હતી. એટલે આ બે બોક્સ ની અંદર બગલો ઊંચો હતો અને આ ગાય ઊંચી હતી, બરાબર? એટલે હવે આપણે તેમાં રાઈટ કરી. હવે આપણે એમ કીધું છે કે નીચું હોય, નીચું હોય ને તેમાં આપણે રાઈટ કરવાની છે. તો હવે અહીંયા તમે જુઓ કરો, બરાબર? કે નીચી વસ્તુ છે તેમાં આપણે રાઈટ કરવાની છે. પેલા બોક્સ ની અંદર તમે જુઓ કે એક નાનકડું ગલોડિયું બેઠું છે ને કયા મોટું ગલોડિયું, સોરી મોટું કૂતરું બેઠું છે. હવે આ બંને માંથી નીચું કોણ, કોણ નીચું છે બાળકો? તો તમને ખ્યાલ આવી ગયો છે કે આ પેલું જે આગળ બેઠું છે તે નીચું છે. કેવું છે? તો કે નીચું છે. તો ત્યાં તમારે રાઈટ કરવાની છે. જે આ ગલોડિયું બેઠું છે તે કેવું છે? તો કે નીચું છે. અને આ કૂતરો કેવો છે? તો કે ઊંચો છે. હવે બીજો બોક્સ ની અંદર તમે જુઓ તો કે બે છોડ આપેલા છે, બરાબર? તો આ બંને માંથી નીચું કોણ? તો આ બીજા નંબર નો જે છે છોડ તે કેવો છે? તો કે નીચો છે.
ખાતે એટલે આ પેલું છે ડોગી છે તે કેવું છે તો કે નીચું અને આ બીજું કેવું છે જો છોડ તો કે નીચું એટલે હવે તેમાં આપણે શું કર્યું તો કે રાઈટ તો બાળકો તમે પણ તેમાં રાઈટ કરી દેજો હવે ઊંચું નીચું આપણે શીખ્યા બાદ હવે આપણે શીખવાનું છે કે સૌથી ઊંચું કોણ અને સૌથી નીચું સૌથી ઊંચું ને સૌથી નીચું હવે આપણે શીખીશું કે સૌથી ઊંચું અને સૌથી નીચું તેમાં આપણે પહેલું ઉદાહરણ જોઈએ બાળકો હવે પેલા ચિત્રની અંદર તમે જુઓ કે ત્રણ ઘરો આપેલા છે ત્રણ ઘરો આપેલા છે એમાં પહેલું ઘર જુઓ તો કે ત્રણેયમાંથી એમાં પહેલું તમે ઘર જુઓ તો કે સૌથી ઊંચું છે તો કે હા પછી આ વચ્ચેનું ઘર છે તે મધ્યમમાં છે બરાબર આ ઊંચું છે આ એનાથી થોડું નીચું છે બરાબર આ ઘરથી થોડું તે નીચું છે અને આ ઘરથી પણ આ ઘર કેવું છે તો કે સૌથી નીચું છે એટલે આ જે છેલ્લું ઘર છે તે આ બે ઘરથી કેવું છે તો કે સૌથી નીચું છે આ બે ઘરથી આ પેલું ઘર કેવું છે તો કે સૌથી ઊંચું છે તો આપણે તે શીખવાનું છે કે સૌથી ઊંચું કયું છે અને સૌથી નીચું કયું છે હવે બીજું ઉદાહરણ આપણે જોઈએ કે અહીંયા તમે ત્રણ જુઓ એક અહીંયા વૃક્ષ છે તો અહીંયા બે નાના છોડ આપેલા છે તો આમાં ત્રણેમાંથી સૌથી ઊંચું કોણ તો કે પહેલું જે વૃક્ષ છે તે સૌથી કેવું છે તો કે ઊંચું છે અને છેલ્લેનું તમે થોડું જુઓ તો તે કેવું છે આ બંનેથી તો કે સૌથી નીચું છે બરાબર ત્રણ ચિત્રો આપેલા છે ને આપણે એમ કીધું છે કે એમાંથી સૌથી ઊંચું કોણ અને સૌથી નીચું કોણ બરાબર તો હવે આપણે આપણે તમને સમજાવી દીધું હશે કે સૌથી ઊંચું કોણ અને સૌથી નીચું કોણ તો હવે આપણે શીખીએ કે સૌથી ઊંચો હોય તેને રાઈટની નિશાની કરો તો હવે એમાં તમે જુઓ કે આ પક્ષી છે અહીંયા બગલાભાઈ છે અહીંયા નાનકડા ચક્કીબેન છે તો હવે આપણે શું કીધું છે બાળકો કે સૌથી ઊંચું હોય તેને રાઈટની નિશાની કરો હવે સૌથી ઊંચું હોય ને તેને રાઈટ આપણે કરવાની છે તો એ બોક્સની અંદર ત્રણ ચિત્રો આપેલા છે બરાબર તો આ છે તે કેવું છે તો કે એક નાની ચકીબેન ત્યાં બેઠા છે પછી એક બગલાભાઈ છે અને આ તો કે મોટો ચક્કર છે બરાબર એટલે કે મોટી એક ચકલી છે હવે આ ત્રણેયમાં તમે જુઓ તો કે સૌથી ઊંચું કોણ તો તમને ખ્યાલ આવી જ ગયો છે કે આ બે થી પણ આ બગલાભાઈ છે તે કેવા છે તો કે સૌથી ઊંચા છે તો ત્યાં આપણે રાઈટની નિશાની કરવાની છે બરાબર સમજાણું બાળકો ત્રણ ચિત્રો આપેલા છે અને કીધું છે કે સૌથી ઊંચું હોય તેમાં રાઈટ કરો તો ત્રણ ચિત્રો છે એમાંથી આપણે જોવાનું કે ત્રણેયમાં સૌથી ઊંચું કોણ છે તો કે આ બે થી પણ બગલાભાઈ કેવા છે તો કે સૌથી ઊંચા છે તો ત્યાં નીચે આપણે શું કરવાનું તો કે રાઈટ કરવાનું હવે તમને આ સમજાઈ ગયું બાળકો એટલે તમે પણ તમારા પુસ્તક ની અંદર રાઈટ કરજો પછી છે કે સૌથી ટૂંકું સૌથી ટૂંકું હોય તેને રાઈટ ની નિશાની કરવાની છે તો કે અહીંયા તમે જુઓ તો કે એક જોકર સુગા લઈને ઉભો છે
બીજો જોકર છે એમાં જુબો છે. ત્રીજો જોકર તમે જુઓ કે તે કેવો છે. ત્રણ જોકર છે બરાબર, ત્રણ જોકર આપેલા છે અને આપણે એમ કીધું છે કે સૌથી ટૂંકું હોય તેને રાઈટની નિશાની કરવાની છે બરાબર. તો એક સોરી એક બોક્સની અંદર ત્રણ ચિત્રો આપેલા છે, એમાં ત્રણ જોકરના છે. પહેલું જોકર ફુગો લઈને ઊભો છે, એક જોકર ઊભો છે અને એક જોકર બે હાથ આમ આડા રાખી અને ઊભો છે બરાબર. તો હવે બાળકો આ ત્રણેયમાંથી સૌથી ટૂંકું કોણ છે? તો તમને ખ્યાલ આવી ગયો હશે બાળકો કે આ ત્રણેયમાંથી સૌથી ટૂંકું આ પહેલો જે જોકર છે તે કેવો છે? તો કે સૌથી ટૂંકો છે. તો ત્યાં તમે બાળકો રાઈટની નિશાની કરજો. આ જોકર પહેલો કેવો છે અહીંયા? તો કે તે લાંબો છે. કેવો છે? સૌથી લાંબો છે. અને આ જોકર કેવો છે? કે આ જોકરથી થોડોક લાંબો છે બરાબર. થોડોક એટલે એનાથી થોડો ઓછો લાંબો છે. આ વધારે લાંબો છે, એનાથી થોડો ઓછો લાંબો છે. અને આ જોકરથી આ જોકર કેવું છે? તો કે સૌથી ટૂંકો છે. એટલે આ જોકરની સામે શું કરવાનું છે? તો કે રાઈટ કરવાની છે. તો બાળકો હવે તમને આ સમજાઈ ગયું હશે કે સૌથી ઊંચું અને સૌથી નીચું બરાબર. આગળના પેજમાં આપણે શું શીખ્યા? તો કે ઊંચું નીચું. અને પછી શું શીખ્યા? કે સૌથી ઊંચું અને સૌથી નીચું, કે જેમાં તમારે ત્રણ ચિત્રો આપેલા છે અને પછી એમાંથી જે સૌથી ઊંચું હોય તો તેમાં રાઈટની નિશાની કરવાની. અને આપણે એમ કીધું કે સૌથી ટૂંકું તો ટૂંકું આકડાની ચિત્ર ગોતી અને રાઈટ કરવાનું. તો તમે પણ બાળકો તમારા પુસ્તકની અંદર રાઈટ કરી દેજો. હવે આપણે શીખવાનું છે તો કે જાડું પાતળું. હવે આપણે શીખીશું કે જાડું અને પાતળું બરાબર. જાડી વસ્તુ કઈ છે અને પાતળી વસ્તુ કઈ છે? તો જુઓ કે પેલા બોક્સની અંદર બે છોકરીઓના ચોટલા છે. ચોટલા તો આપેલા છે પણ એમાં એક પેલી છોકરીનો તમે ચોટલો જુઓ તો કેવો દેખાય છે? તો કે પાતળો છે. બીજી છોકરીનો તમે ચોટલો જુઓ તો કેવો દેખાય છે? તો કે જાડો છે બરાબર. તો પાતળો જાડો. બીજા બોક્સની અંદર જુઓ તો કે પહેલું ચિત્ર કેવું દેખાય છે? તો કે જાડું છે. અને બીજું ચિત્ર કેવું છે? તો કે પાતળું છે. તો આ હતું ઉદાહરણ. હવે ઉદાહરણ પ્રમાણે આપણે નીચેના બોક્સમાં જે આપેલું છે તે આપણે જોશું. એમાં પહેલું એમ કીધું છે કે જાડું હોય તેને રાઈટની નિશાની કરો. બરાબર બાળકો, પેલા બોક્સની અંદર તમે જુઓ બાળકો, હવે શું કીધું છે આપણે? આ શું શીખીએ છીએ? તો કે જાડું અને પાતળું બરાબર. હવે આપણે ઉદાહરણ તો જોઈ ગયા. હવે આપણે એમ કીધું છે કે જાડું હોય તેને રાઈટની નિશાની કરો. હવે જાડી વસ્તુ હોય ને તેમાં આપણે રાઈટ કરવાની છે. તો પેલો બોક્સ છે અને પેલા બોક્સની અંદર સારેણા આપેલા છે બરાબર. હવે બે સારેણા આપેલા છે બાળકો. તો હવે આપણે એમાં જોવાનું છે કે બે સારેણા તો છે પણ એમાંથી કયો સાવાણો જાડો છે? તો આ બીજા નંબરનો જે સાવાણો છે તે કેવો છે? તો કે જાડો છે. તો ત્યાં તમે બાળકો રાઈટ કરજો, આ સાવાણો પાતળો છે, આ સાવાણો કેવો છે? જાડો છે. આપણે જાડા ની નીચે શું કરવાનું છે? રાઈટ કરવાનું છે. તો તેની નીચે બાળકો તમે રાઈટ કરજો. પછી બાજુનો બોક્સ જુઓ
આપેલા છે એમાં બે ગુણ આપેલા છે, હળ તો આપેલો છે પણ એ બંને માંથી જાડુ કોણ, તો કોણ જાડુ છે આમાંથી, તો કે આ હળ છે તે પાતળું છે અને આ હળ છે તે કેવું છે, તો કે જાડુ છે. તો તેની નીચે બાળકો તમે રાઈટ કરજો. તો આ શું હતું કે જે જાડુ હોય તેની નીચે આપણે શું કર્યું, તો કે રાઈટ કર્યું. તો હવે આપણે તે જાડાની નીચે રાઈટ કરી, હવે આપણે શીખવાનું છે કે જે પાતળું હોય ને તેની નીચે આપણે રાઈટ કરવાનું છે. હવે આપણે એમ કીધું છે કે પાતળું હોય તેને રાઈટ ની દિશાની કરો, બરાબર. તો બે બોક્સ આપણને આપેલા છે. હવે પેલા બોક્સ ની અંદર બે ચિત્ર આપેલા છે, એટલે કે બે તીર આપેલા છે. હવે એ બે તીર ને આપણે જોવાના છે કે આ બંને માંથી પાતળું કોણ, તો આ બંને માંથી બાળકો પાતળું કોણ છે, તો કે આ બીજા નંબર નું જે તીર છે તે કેવું છે, તો કે પાતળું છે. તો ત્યાં તમે રાઈટ ની નિશાની કરજો, બરાબર. રાઈટ થઈ ગયો, તો કે ના. હવે બીજા બોક્સ ની અંદર તમે જુઓ, તો કે બે દોરી આપેલી છે. કેટલી? તો કે બે દોરી આપેલી છે. બે દોરી તો આપેલી છે પણ આપણે પાતળું હોય તેની નીચે રાઈટ કરવાની છે. તો બાળકો હવે બે દોરી ને તમે એમાં જુઓ કે એમાંથી પાતળું કોણ છે. તો આ દોરી કેવી છે? તો કે જાડી છે. ને આ દોરી કેવી છે બાળકો? તો કે પાતળી છે. તો ત્યાં તમે રાઈટ ની નિશાની કરજો, બરાબર. આ પાતળી વસ્તુ ની નીચે આપણે શું કરી? તો કે રાઈટ કરી. એટલે આપણે આમાં શું શીખ્યા? તો કે જાડુ પાતળું. હવે બાળકો પેજ નંબર 98 ઉપર આવો. એમાં એમ કીધું છે કે સૌથી જાડું ને સૌથી પાતળું. હવે આપણે શીખવાનું છે કે સૌથી જાડું કયું છે અને સૌથી પાતળું કયું છે. તેની અંદર હવે આપણે ત્રણ ચિત્રો આપેલા છે અને ત્રણ ચિત્રો ની અંદર થી આપણે ઓળખવાનું છે. હવે એમાં પેલું ઉદાહરણ તમે જુઓ, તો પેલા બોક્સ ની અંદર ત્રણ પુસ્તકો આપેલા છે. તો કે હા. હવે ત્રણ પુસ્તકો તમે જુઓ ને એમાંથી કયો કે સૌથી જાડું કયું પુસ્તક છે? તો કે પેલું પુસ્તક છે તે કેવું છે? તો કે સૌથી જાડું છે. બીજું હાલ છેલ્લું પુસ્તક તમે જુઓ તો તે કેવું છે આ બંને થી? તો કે સૌથી પાતળું છે. ને આ વચ્ચેનું પુસ્તક તમે જુઓ તો કે આ જાડું છે, તો આ એનાથી થોડું કેવું છે? ઓછું જાડું છે, બરાબર. આ વધારે જાડું છે એનાથી આ થોડુંક ઓછું જાડું છે, અને આ એનાથી થોડુંક સૌથી ઓછું જાડું છે, એટલે કે તે સૌથી પાતળું છે. હવે સૌથી જાડું અને સૌથી પાતળું. હવે બીજા નંબર ના બોક્સ ની અંદર તમે જુઓ તો કે ત્રણ ચિત્રો આપેલા છે. કાગળ નો કાગળ હોય છે તેને વાળી લીધું છે અને તેમાં દોરી બાંધેલી છે. હવે એમાં જુઓ તો કે પેલા નંબર નું છે તે કેવું છે? તો કે સૌથી જાડું. અને છેલ્લા નંબર નો તમે જુઓ તો કે તે કેવું છે? તો કે સૌથી પાતળું છે, બરાબર. અને આ વચ્ચેનું છે તે મધ્યમ માં છે, કે આ જે જાડું છે ને આ કાગળ, એનાથી આ કાગળ થોડુંક ઓછું જાડું છે, બરાબર. અને આ એનાથી કેવું છે? તો કે સાવ ઓછું છે, એટલે કે સૌથી ઓછું, એટલે કે પાતળું છે. તો હવે આપણે શીખવાનું છે કે સૌથી જાડું હોય તેને રાઈટ ની નિશાની કરો. સૌથી જાડું હોય તેને રાઈટ ની નિશાની કરો. હવે પેલા બોક્સ ની અંદર તમે જુઓ તો કે ત્રણ પેન્સિલ આપેલી છે.
આપેલા હશે એટલે કે ત્રણ પેન્સિલ આપેલી છે તો આ ત્રણેય પેન્સિલ માંથી સૌથી જાડી પેન્સિલ કઈ છે તો તમને ખ્યાલ આવી જશે કે આ ત્રણેય પેન્સિલ માંથી સૌથી જાડી પેન્સિલ આ જે પહેલા નંબરની પેન્સિલ છે તે કેવી છે તો કે સૌથી જાડી છે તો તેની નીચે બાળકો તમે રાઈટ કરજો તો હવે તમને ખ્યાલ એમાં આવી ગયો છે કે સૌથી જાડો હોય તેને રાઈટ ની નિશાની કરવાની છે કે જેમાં ત્રણ પેલા બોક્સ ની અંદર ત્રણ ચિત્રો આપેલા છે ને ત્રણ પેન્સિલો એમાં આપેલી છે બરાબર તો હવે એમાં આપણે પછી જોવાનું કે એમાં સૌથી જાડો કોણ તો કે આ પેલા નંબર ની પેન્સિલ છે તે કેવી છે તો કે સૌથી જાડી છે તો તેની નીચે રાઈટ કરી દેવાનું હવે આપણે છેલ્લું બોક્સ છે કે તેમાં એમ કીધું છે કે સૌથી પાતળું હોય તેને રાઈટ ની નિશાની કરો બરાબર તો હવે એમાં શું આપેલું છે જે કલર ના પીછાઓ આપેલા છે હવે પેલા બોક્સ ની અંદર તમે જુઓ તો કે ત્રણ પીછાઓ આપેલા છે અને આપણે એમ કીધું છે કે સૌથી પાતળું હોય તેને રાઈટ ની નિશાની કરો પેલું બોક્સ આપેલું હશે બોક્સ ની અંદર ત્રણ પીછાઓ આપેલા છે બરાબર એટલે ત્રણ ચિત્રો આપેલા હોય હવે ત્રણેય ચિત્રો માંથી આપણે જોવાનું છે કે સૌથી પાતળું કોણ છે બાળકો તો આ ત્રણેય માંથી તમે જુઓ કે સૌથી પાતળું કોણ છે તો કે આ પેલા નંબર નો જે પીછો છે તે કેવો છે તો કે સૌથી પાતળો છે તો તે બોક્સ ની અંદર બાળકો તમે રાઈટ કરી દેજો તો હવે તમને બાળકો સમજાઈ ગયું કે આ છે તો કે સૌથી જાડો અને સૌથી પાતળો આગળના પેજ માં આપણે શું શીખ્યા કે જાડો પાતળો અને પછી શું શીખ્યા કે સૌથી જાડો અને સૌથી પાતળો જયારે સૌથી જાડું અને સૌથી પાતળું હોય ત્યારે બોક્સ ની અંદર ત્રણ ચિત્રો આપેલા હોય છે અને જાડું પાતળું હોય ત્યારે બોક્સ ની અંદર બે ચિત્રો આપેલા હોય છે તો બાળકો હવે આપણે ભારે અને હલકું છે તે આપણે પછીના વિડીયોમાં જોશું